ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠમાં ગણિત વિષયની અંદર ઘડિયાઓ વિષયનો અભ્યાસ કરીએ મિત્રો આપણે આજે અગિયાર થી વીસ સુધીના ઘડિયાઓનો અભ્યાસ કરવાનો છે હવે આજે આપણે જોઈએ એમાં પહેલો જ ઘડિયો છે અગિયારનો હવે અગિયારનો ઘડિયો એટલે અગિયારનો ગુણાકાર એક સાથે બે સાથે ત્રણ સાથે એમ કરતાં કરતાં દસ સાથે અગિયારનો ગુણાકાર કરવાથી જે જવાબ મળે એ બધા અગિયારના ઘડિયાની સંખ્યાઓ થશે મિત્રો જુઓ અગિયાર એકા અગિયાર અગિયાર દુ બાવીસ અગિયાર તરી તેત્રીસ અગિયાર ચોક ચુમ્માલીસ અગિયાર પચામ પંચાવન અગિયાર છ છાસઠ 11 * 7 = 77 11 * 8 = 88 11 * 9 = 99 11 * 10 = 110 अब 12 નો ગડિયો જોઈએ 12 * 1 = 12 12 * 2 = 24 12 * 3 = 36 12 * 4 = 48 12 * 5 = 60 12 * 6 = 72

चौदह सता अठाणु चौद अठा एक सौ बार चौद नवे एक सौ छब्बीस चौदह दान एक सौ चालीस पंदर घड़ियों पंदर एका पंदर पंदर दो त्रीस पंदर तरी पिस्तालीस पंदर चौक साठ, पंदर पचा पंचोतेर पंदर छ नेवू 15 * 7 = 105 15 * 8 = 120 15 * 9 = 135 15 * 10 = 150 मित्रों अबे આપણે 16 નો ઘડિયો જોઈએ તો 16 * 1 = 16 16 * 16 નો મતલબ થાય 16 નો ગુણાકાર એક સાથે करिए તો જવાબ કેટલો મળે 16 મળે એ જ રીતે 16 * 2 = 32 એટલે સોળનો ગુણાકાર બે સાથે કરીએ તો જવાબ બત્રીસ મળે સોળ તરી અડતાળીસ એટલે સોળનો ગુણાકાર ત્રણ સાથે કરવાથી જવાબ અડતાળીસ મળે સોળ ચોક ચોસઠ સોળ પચામ એંસી સોળ છ છન્નું સોળ સત્તા એકસો બાર સોળ અઠા એકસો અઠ્ઠાવીસ સોળ નવામ એકસો ચુમ્માળીસ સોળે દાન એકસો સાઠ હવે મિત્રો આપણે સત્તરનો ઘડીઓ જોઈએ તો સત્તરનો ગુણાકાર પણ એક સાથે સત્તરનો ગુણાકાર બે સાથે સત્તરનો ગુણાકાર ત્રણ સાથે એમ કરતાં કરતાં સત્તરનો ગુણાકાર દસ સાથે કરી અને આખો સત્તરનો ઘડીયો આપણે મેળવી શકીએ છીએ તો જુઓ સત્તર એકા સત્તર સત્તર દુ બોત્રીસ સત્તર તરી એકાવન સત્તર ચોક अड़सठ सत्तर पंचा पंचासी सत्तर छ एक सौ बे सत्तर सत्ता एक सौ ओगनीस सत्तर अठा एक सौ छत्तीस सत्तर नवे एक सौ त्रेपन सत्तर धान एक सौ सीतेर मित्रों वे आपने जो अठार नो घड़ियों तो अठार एका अठार अठार छत्रीस छ तरी चौपन અઢાર ચોક બોતેર અઢાર પંચા નેવું અઢાર છંગ એકસો આઠ અઢાર સત્તા એકસો છવ્વીસ અઢાર અઢાર એકસો ચુમ્માલીસ અઢાર નવે એકસો બાસઠ અને અઢાર દાન એકસો એંસી મિત્રો ઓગણીસનો ઘડિયો આપણે જોઈએ તો કે ઓગણીસ એકા ઓગણીસ ઓગણીસ દુ આડત્રીસ ઓગણીસ તરી સત્તાવન ઓગણીસ ચો છોતેર ઓગણીસ પંચા પંચાણું ઓગણીસ છ એકસો ચૌદ ઓગણીસ સત્તા એકસો તેત્રીસ ઓગણીસ અઠા એકસો બાવન ઓગણીસ નવે એકસો અને ઓગણીસો દાણ એકસો નેવું મિત્રો હવે છેલ્લો વીસમો આપણે જોઈએ જેમ આગળ કરીએ એ જ રીતે 20 ગળીઓ 20 ને 1 સાથે ગુણો 20 ને 2 સાથે 20 ને 3 સાથે એમ કરતા કરતા 20 ને 10 સાથે ગુણી પરિણામ મળે એ સ્વરૂપે આપણે 20 નો ગળિયો પૂરેપૂરો એટલે કે આખો લખી સકીએ 20 * 1 = 20 20 * 2 = 40 20 * 3 = 60 20 * 4 = 80 20 * 5 = 100 20 * 6 = 120 વીસ સત્તા એકસો ચાલીસ વીસ અઠા એકસો સાઠ વીસ નવે એકસો એંસી વીસે દાન બસો મિત્રો આપણે અહીં આગળ એકથી વીસ સુધીના ઘડિયા જોયા આ ઘડિયાઓ તમારે મોઢે કરવાના છે